ભારત દેશની નદીઓ પૈકી એક માત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમા સહિત અન્ય જાત્રાઓ પદયાત્રાઓ ધાર્મિક સ્થળોની યાત્રા એ શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનીતા સ્થળે જતા હોય છે ત્યારે નર્મદા જિલ્લામાંથી પસાર થતી પુણ્ય સલીલામાં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનું અનેરું મહત્વ રહેલું છે ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્રવદ અમાસ સુધીના સમયગાળામાં પગે ચાલીને કરવામાં આવે છે આ એક મહિના દરમિયાન દર વર્ષે અંદાજે દસ લાખ જેટલા શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને આસ્થા શ્રદ્ધા સાથે ધન્યતા અનુભવે છે પ્રતિવર્ષે તેમાં વધારો થઈ રહ્યો છે નર્મદા મૈયાની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ધાર્મિક મહત્વ ધરાવતી પુણ્ય સલીલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણથી સાડા ત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા રેવાની પરિક્રમા કરતા હોય છે નર્મદા પુત્ર એવા સાવરિયા મહારાજ જણાવે છે કે નર્મદાજીની અસીમ કૃપાથી ઉત્તરવાહિની પરિક્રમા આજથી સાત કલ્પ પહેલા શરૂ થઈ હતી એક કલ્પ એટલે કે ચાર હજાર યુગ એમ કહેવાય છે